પોરબંદર જગતનો તાત પરેશાન થઈ રહ્યો છે વરસાદ બાદ ધરતીપુત્રો ચિંતા પણ એટલી જ વ્યાપી છે મગફળી સહિતના પાકને મોટા પ્રમાણમાં થઈ છે તેઓની માંગ છે સમયની સાથે વિકાસ જરૂર છે પણ વિકાસ એવો ન છે કે કોઈ ખેડૂતને કે કોઈ લોકોને નુકસાન થાય સરકાર દ્વારા દ્વારકા સોમનાથ હાઈવે બનાવવામાં બનાવવામાં આવ્યો પરંતુ આ દ્વારકા સોમનાથ હાઈવે ઉપર પાણીના નિકાસ માટે બનાવના કારણે ખેડૂતોની જમીનનું ધોવાણ થયું છે પાક નુકસાન થયું છે પોરબંદર જિલ્લામાં અતિ ભારે વરસાદ પડ્યો જેના કારણે પોરબંદર બરડા પંથક હેડ પંથક અને સિટીમાં નુકસાન થયું છે પણ સૌથી વધુ નુકસાન હોય તો તે ખેડૂતોને છે અમારે વીસ થી પચીસ વાવેતર છે તો વાવેતર ને તેના દિશા બધી ફેરવી નાખી છે કોઈ જગ્યાએ ધોવી નાખ્યું ને જે ધોવાનું હતું એના માટે કાપ ચડાવી દીધો એટલે કોઈ અટાણે પાક આવે એવી શક્યતા છે નહીં તો હવે આમાં કઈ ભરપાઈ થાય એમ ને તો અટાણે માટીરિયલ ક્યાં લેવા જવું આ બે વર્ષની તો ખેતું અમારે તૈયાર થાય તો અત્યારે આ વર્ષ તો હાવ ગયો ફેલ તો આવતા વર્ષમાં હવે કંઈક આમાં સરકાર સહાય કરે એવી અમારી અપેક્ષા છે કે કંઈક પણ અમને આમાં લાભ મળે તો થાય આજ આજુબાજુ એટલા ગામડા છે એમાં પાક દ્વારકા હાઈવે બન્યો બન્યો જગ્યા હકીકત થી હકી જગ્યાએ ફુલિયા મૂકે તો ગામમાં ક્યાંય કુછડી ગામમાં રાત્રિ એટલે આ તમામ કુછડી ગામ થી રાતડી સુધી ક્યાંય પણ ન થાય અને બીજું જે અમારું નેન પાણી નીકળવાનું હતું જે ખાંગોળી નો વાયુ કહેવાય જે નેવી ને ગેટ મેરા એ નેવી માં બંધ કરી દેવા આવ્યું એ પાણી તમામ બધું જે ગામ થી ને આવે નો વાયુ ખોલી નાખે તો એક પાણી નો આવે માટે પણ એ લોકો સ્થાનિકો સાથે વાત ખેડૂતો સાથે વાત કરી તમે ક્યાં ક્યાં વિસ્તારમાં સર્વે કર્યો કેટલી ટીમો છે કેવી રીતે સર્વે થાય છે કેટલું નુકસાન તમને પ્રાથમિક લાગે છે મુખ્ય રીતના જ્યાં જ્યાં અમે ટેલિફોનિક વાત કરી અથવા રૂબરૂ જઈને જે પ્રમાણે લોકોની પૂછપરછ કરી છે અને એના અભિપ્રાયો લીધા છે એવું લાગે બિયારણ ખાતર સહિત ના વાવણી સહિત ના ખર્ચા માં પોતે દસ હજાર જેવો ખર્ચો ખેડૂતે એક વિઘા કરી નાખ્યો છે અને એમાં ખેડૂત નું પોતાનું મહેનતાણું નો સમાવેશ પણ નથી થતો આટલો આટલો ખર્ચો કરી નાખ્યો છે અને ઉપર થી પાક છે હવે લગભગ લગભગ ફેલ જેવી શક્યતાઓ છે વિકાસ જરૂરી છે જે સોમનાથ દ્વારકા નેશનલ હાઈવે બનાવ્યો પણ સારો છે પણ ત્યાં પુલિયા બનાવવામાં નથી આવ્યા

ભારે વરસાદ બાદ કપાસ અને મગફળીના પાકને નુકસાન પહોંચ્યું છે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે સાડા ત્રણ લાખ હેક્ટરમાં કપાસના પાકનું વાવેતર કર્યું હતું પાક નુકસાનીના સર્વેની ખેડૂતોની એકમાત્ર માંગ છે વીસ પચીસ વીઘા નો કપા હતો પવનને કારણે કપા બધા આડા પડી ગયા છે અને વરસાદ ઓછો હતો પણ પવન વધારે હતો અને બધા હાથી ને એવું કઈ હાલે એવું હતું નહી એટલે કપા માં બઉ નુકશાની છે પંદર હજાર નો ખર્ચો થયો છે હવે ઉભો ન થાય એમાં એ જે આડું પડ્યું જે થાય એ ભેગું કરવાનું રે વરસાદ ઓછો પણ પવન એટલો ને એટલે કપા ને હા ઊંધા નાખી દીધા એટલે એમાં ખર્ચો તમે ખાતર ના બિયારણ બિયારણના દવાના દાળિયાના ઘણો હાને કપા ઉભો ન કરાય ઉભો કરે એટલે જાય છોડવો હાવ ઢાળી દીધા છે કોઈ ઉભો થાય એમ નથી પાળા નો બંધાય હાથી નહાણ બાંધાન છોડવા કે નાખ્યા છે નુકસાન ઘણું છે એમ તો વરસાદ ઓછો પણ પવન બહુ હતો ને એટલે હા ઓછી જમીન થઈ ગઈ એટલે બધું ઢળી ગયા છોડવા બધા મારે સાહેબ વીઘા નો કપાસ છે મારે એટલે એમાં હાથી નો આલે આ ડાવળા છોડવા નાખી દીધા પવન બહુ હતો ને બધા છોડવા ઢાળી દીધા સુરેન્દ્રનગરમાં વઢવાડ તાલુકામાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે કે ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોના પાકને નુકસાન મગફળી કપાસ સહિતના પાક પર વરસાદી પાણી ફરી વળ્યું છે વઢવાણ તાલુકામાં છ હજારથી વધુ વીઘા જમીનમાં નુકસાની થઈ છે સરકાર નુકસાનીનો સર્વે કરી સહાય જાહેર કરે તેવી તેમની માંગ છે સુરેન્દ્રનગરમાં છેલ્લા ચાર દિવસમાં વીસ ઇંચ વરસાદ પડ્યો વઢવાણ મેમકા માણોદ કોઠાડીયા વાટલામાં પણ નુકસાન થયું છે તો વઢવાણ તાલુકામાં અંદાજે ચૌદ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો જેના કારણે જગતના તાત પણ મુશ્કેલીમાં મુકાયા હતા તો ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે જમીન માં અતિવૃષ્ટિ જેવું કારણે પાક નુકસાની કૃષિ મંત્રી સુરેન્દ્રનગર જિલ્લાની સમીક્ષા કરી કે સર્વે કરવું ને નુકસાની દેવી પણ હજુ કોઈ સર્વે કરવા એવા નથી સરકાર ને અમારી માંગણી છે કે સરકાર અત્યારે સ્થળ ઉપર આવી અને એ લોકો બધે સર્વે કરે અને ખેડૂતોને પૂરતી સહાય આપે એ લોકો એમની રીતે આંકડા મેં દે છે એ નહીં પણ રૂબરૂ આવી અને એ લોકો સર્વે કરી જાય અત્યારે અમારે વઢવાણની ની સીમમાં ત્રણ થી ચાર હજાર વીઘામાં અત્યારે બધા ખેડૂતોને નુકસાન છે વધારે વરસાદ થયો હોય અને પાણી અંદર કેનાલ લાગત ભર્યા હે પાંચ હજાર વીઘામાં હે નુકસાન એટલે ફૂલ નુકસાન હે પાણી ભીસણમાં પણ ઓછું થતું જાય કપાહ ભરી ગયા તમે જોઈ શકો કે કપાહો ભરી જાય ખર્ચો એક એક વીઘા સાત આઠ સાત આઠ હજાર રૂપિયા ખર્ચો કર્યો હોય અને અત્યારે ઓંધું ભરી ગયું હોય ફાલ ખરી ગયા હોય અમુક ને અમુક ખાવ ખપાવ ગયા હોય સરકાર શ્રી કેવી કે થોડુંક મદદ કરે સહાય રૂપી આપે તો અમારે સારું અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મડાસણા કંપામાં છેલ્લા ત્રણ દિવસમાં સતત વરસેલા વરસાદે તારાજી સર્જી છે ખેડૂતોના ખેતર કોતરો જેવા બની ગયા છે તો આખા કંપા અને ખેતરોમાં પાણીથી જળબંબાકાર થઈ ગયા પચાસથી વધુ ખેડૂતોની વીસ વીઘા જમીન ધોવાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે

આપણે જોઈ શકીએ છીએ કે જે સ્થિતિ છે ખેતરની આ જ પ્રકારે ગામમાં બાકી કંપામાં બાકીના ખેતરોમાં પણ રતિબી શિવજીભી પટેલ અંબાલાલભાઈ પ્રેમજીભી પટેલ અને બાકી બધા જ ખેડૂતોનું નાના ઓછા વધતા પ્રમાણે તો બધાનું તૂટ્યું છે પરંતુ આ સ્થિતિ અંબાલાલભાઈની ખેતરની સ્થિતિ અને રતીબીની એ ત્રણેય લોકોના ખેતરમાં તો એકદમ તારાજી સર્જાઈ છે બાકી ઓછા વત્તે પ્રમાણે આખા આખા જ કંપાના બધા જ સીમમાં બધાને નાનું મોટું નુકસાન છે પડવાના કારણે મારી આખી જમીન આખી જમીન હું ને ધોવાઈ જ ગઈ છે હવે મારાથી રિપેર થઈ શકે એમ નથી અને કંપામાં બીજાને પણ વાવેતર કરેલા ખેતરો પણ વધારે વધારે પ્રમાણમાં ધોવાઈ ગયા છે અને જાતે રિપેર થાય એમ નથી સરકાર જ આમાં કંઈક કરી શકે બાકી ખેડૂતની તાકાત નથી આવે અમારા ગામમાં લગભગ છેલ્લા અઠવાડિયામાં જે વરસાદ ખૂબ પડ્યો એના કારણે ખેતરોનું ધોવાણ થયું છે અને એના લીધે લગભગ પંદરેકથી વીસ ખેડૂતોનું વધારે નુકસાન થયું છે એમાં મારા ગામમાં પંદરથી વીસ વીઘા જમીનનું ધોવાણ થયું છે મારી પોતાની બે વીઘા જમીનમાં મહેસાણા નદીના કિનારે જમીન આવેલી છે એમાં ખૂબ મોટું નુકસાન થયું છે લગભગ પાંચ ફૂટની ઊંડાઈનું આખું ખેતર મારું ધોવાઈ ગયું છે માગણી સરકાર તરફથી આ બધું સર્વે થાય અને અમારે વ્યાજબી અમને વળતર મળે મોડાસા તાલુકાના મોડાસાના કંપાની અંદર ગત છેલ્લા ત્રણ દિવસની અંદર સતત સાત સાત ઇંચ વરસાદ ખાબકતા જે ખેડૂતો છે તે ખેડૂતો માટે આપ ફાટ્યો હોય તેવા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે ખાસ કરીને મદાસના કંપાના આ દ્રશ્યો છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોઈ વાઘા ગોતરો નથી પણ ખેડૂતોના ખેતરો છે આ ખેતરોના દ્રશ્યો છે જે ખેડૂતો છે તેઓ મોગોમોલો પાક આ ખેતરોની અંદર વાવેતર કર્યું હતું પરંતુ જે વરસાદ છે તે વરસાદે વિનાશ વેર્યો છે ખેડૂતોને બિલકુલ પાયમાલ કરી નાખ્યા હોય તેવા દ્રશ્યો અત્યારે વરવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે ખાસ કરીને ખેડૂતો સરકાર પાસે બિલકુલ લાચાર બની સહાયની આશા રાખી અહીં બેઠા છે સરકાર આ અંગે યોગ્ય કાર્યવાહી કરે

સતત પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે તો કપાસ મગફળી સહિતના પાક પર જોખમ પણ એટલું જ છે સેન્દ્રીય પદાર્થ તેમજ પોષક તત્વોનું પણ ધોવાણ થયું છે ગુજરાતમાં હાલ ચોમાસું સક્રિય છે અને વરસાદ જે રીતે અનરાધાર ગુજરાતમાં પડ્યો છે તેમાં વરસાદે જે ખેડૂતોની જગતના તાતની સ્થિતિ છે તે કફોડી કરી નાખી છે ખાસ અમદાવાદ સાણંદ અને વિરમગામ તાલુકાના આવેલા જે ગામડાઓ છે તે ગામડાઓની સ્થિતિ શું છે તે જાણવા ગુજરાત ફર્સ્ટ ટીમ આવી છે ખાસ જે મહેલાસણા ગામ છે આ સાણંદ તાલુકાનું કેવો વરસાદ પડ્યો છે અને વરસાદને ને લીધે શું નુકસાન થયું છે પાકમાં વરસાદ એવો પડ્યો છે કે પંદર વર્ષથી આવો વરસાદ નહીં પડ્યો પેલો વખત પડ્યો પંદર વર્ષ પછી એટલે અમારે કપા ડાંગર બધા સાણંદ તાલુકામાં રસ્તા પણ સાણંદ માટકોલ ચોકડી જવું હોય તો રોડ ના ઉપરથી પાણી જાય છે ખેતરોમાં પાણી તો ભરપૂર ભર્યા છે ખેતરમાં જાય જાયું જ નથી રહ્યું પહેલા તો અને બધું ખેદન મેદન પાક ના થઈ ગયું છે જે રીતે ખાસ અતિવૃષ્ટિ વાળો વરસાદ પડતો હોય એટલે કે ખેતરોમાં પાણી ભરાઈ જતા હોય તે સુધીનો વરસાદ પડ્યો એટલે જમીન અને પાકને કેવી રીતે નુકસાન થતું હોય જમીન પાણી ભરી જાય એટલે એ કશું થાય મોલ કશું થાય નહીં પાણી ભરી જાય એટલે કશું થાય નહીં વાવેતરમાં એડા અમારા ક્યાર ક્યાં હમણાં હતા વાવેતર વરસાદના કારણે ઈડા નુકસાન જયું આ મેલાસણાની અંદર પાક એકદમ બિલકુલ ફર્સ્ટ ક્લાસ ઠારુકો પાક નિષ્ફળ થઈ ગયો છે એટલે અમને અમારી માગણી એવી છે કે સરકાર અમને થોડીક સહાય કરે ગામ મેલાસણાની અંદર કારણ કે હાવ બધું પાક એકદમ નિષ્ફળ થઈ ગયો છે ખાસ જ્યારે અતિવૃષ્ટિ અને વધારે વરસાદને પગલે ખેડૂતોની જે પાકની સ્થિતિ છે તે આ વરસાદે બગાડી છે છે ખાસ જે જે જમીનની ફળદ્રુપતા હોય હોય એટલે વરસાદને કારણે જરૂરી પોષક તત્વો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના જે પ્રમાણ હોય તે ઘટી જતા હોય છે જેને કારણે પાક સદંતર નિષ્ફળ જતો હોય છે અહીંના ખેડૂતોની સ્થિતિ વિકટ છે અને તેઓ આશા રાખી રહ્યા છે કે સરકાર તેમના જે ખેતરોનું નિરીક્ષણ કરે ને નિરીક્ષણ બાદ જે તેમને જે જરૂરી

સહાયની આશાયે જગતનો તાત રાહ જોઈને બેઠો છે ગુજરાતમાં પડેલા ભારે વરસાદે જે ખેડૂતોની સ્થિતિ કરી છે તે ખાસ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલા જે ગામ છે તે ગામના પરિસ્થિતિનો તમને ચિતાર આ આ કોઈ બાંધ નથી છે ખેતર અને ખેતરની પાસેથી એક ખેતરમાંથી રોડ પર બીજા ખેતરમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો અહીં સ્પષ્ટ જોવા મળી રહ્યા છે ખાસ વરસાદને વિરામ લીધે આજે ત્રણ દિવસ થયા તેમ છતાં વિસ્તારમાં નદી જેવું પાણી વહી રહ્યું છે એટલે જોઈ શકો છો કે આ ખેડૂતોના ખેતરોની

દદુકા ગામમાં હું દદુકાનો વતની છું દદુકા ગામમાં અત્યારે ક્યાંય જવાતું નથી બહાર ફરતે બધે પાણી છે કોઈ નોકરી વાળા નોકરી નથી કરી શકતું ખેડૂતને બધા પાણી ફરી વર્યા છે એટલે ક્યાંય ડાંગરનો પાક બધો નુકસાનમાં જ છે પાણી પાણી ભરાઈ જાય છે દરેક જગ્યાએ દદુકા મેલાસણા ની વચ્ચે રોડ ઉપરથી ઢીચણ સમાણા પાણી જાય છે અને ડાંગર નિષ્ફળ થઈ તમામ ડાંગર નિષ્ફળ થઈ છે લગભગ હો એકડમાં નિષ્ફળ ડાંગર થઈ છે આ પરિસ્થિતિ હાવ ખરાબ જ છેલ્લા ચાર દિવસ થી એક જ ધારુ પાણી જાય છે અમદાવાદ જિલ્લાના દદુકા ગામની આ સ્થિતિ છે આપ જોઈ શકો છો કે દ્રશ્યો નદીમાં જે વહી રહ્યા હોય નદી વહી રહી હોય જે ખેડૂતોમાં ખેતરોમાં તેવી સ્થિતિ અહીં જોવા મળી રહી છે જેને પગલે જગતનો તાત અત્યારે મુશ્કેલીમાં મુકાયો છે જગતનો તાત અત્યારે આશા રાખી રહ્યો છે કે સરકારના અધિકારીઓ અહીં નિરીક્ષણ કરવા આવે અને અહીંના જે ખેડૂતો છે તેમની સ્થિતિમાં ખાસ મદદની આશા જે સેવી રહ્યા હોય તેવું અત્યારે હાલ લાગી રહ્યું છે ને ગુજરાત ફર્સ્ટને અપીલ કરી રહ્યા છે કે આ જે વાત છે તે અધિકારીઓ સુધી પહોંચે ને તેમની જે મદદ માટે અધિકારીઓ આવે કેમેરા પર્સન નરેશ રાજુરા સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ ભારે વરસાદ બાદ અમદાવાદ જિલ્લાના ખેડૂતોની સ્થિતિ કપરી બની લીલાપુર ગામના ખેડૂતોના ખેતર હજુ પણ બેટમાં ફેરવાયેલા ભારે વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું સરકાર તરફથી સહાય મળે તેવી ખેડૂતોની આશા વરસાદ વરસ્યાના ત્રણ દિવસ બાદ પણ ગામ પાણીમાં ગરકાવ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને પગલે ખેડૂતોની સ્થિતિ વિકટ કરી નાખી છે ત્યારે ખાસ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના આ લીલાપર ગામના દ્રશ્યો બતાવવા માંગીશ આ લીલાપર ગામમાં લીલો દુકાળ આવ્યો હોય તેવા દ્રશ્યો અહીં જોઈ શકો છો કે આ કોઈ નદી કે તળાવ નથી પરંતુ આ ખેતર છે અને આ ખેતરમાં ડાંગર વાવી છે તે ડાંગર આખી ડૂબી જાય ત્યાં સુધીના પાણી આ ખેતરમાં જોવા મળી રહ્યા છે જેને પગલે ના માત્ર આ લીલાતર ગામના જ પરંતુ આસપાસના સાણંદ તાલુકાના જિલ્લાના જે ગામ ગામો છે અમદાવાદ જિલ્લાના તે ઘણા વિસ્તારમાં ખેડૂતોની સ્થિતિ વિકટ બની છે અને જેને કારણે લોકો જે જગતનો તાજ છે તે હવે ખાસ સમસ્યા વરસાદે ઊભી કરી છે જેને કારણે તે હાલ મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે ખાસ ખેડૂત છે લીલાપર ગામના શું સમસ્યા છે જે રીતે વરસાદ પડ્યો છે કેટલું ધોવાણ થયું છે ખેતરોનું સાહેબ નુકસાન તો બધું સો ટકા થયું છે આમ તો હું લીલાપુર ગામનો ખેડૂત છું બરાબર પણ અહીંયા ખેતીની અંદર ડાંગર પછી કપાસ પછી એરંડા એવું બધું ઘણું બધું નુકસાન થયું છે અને આ વરસાદની પરિસ્થિતિમાં ગામમાં રહેવાની પણ તકલીફ આમ તો થઈ રહી છે કારણ કે રસ્તા બસ્તા ઉપર પાણી આવી ગયું છે એવી બધી પરિસ્થિતિ છે દાદા અતિવૃષ્ટિ જેવો વરસાદ જે રીતે આ આ પડ્યો છે 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 ચોમાસું સક્રિય પરંતુ લીલા જે ગામ ગામની પરિસ્થિતિ અત્યારે વિકટ બની છે ભારે વરસાદે તારાજી સર્જી છે શું કહેશો આ વરસાદ આવો વરસાદ કેટલા વર્ષથી પડ્યો છે બબર આઠ દર વર્ષથી પણ આ પાણીમાં તમે જુઓ ક્યારે ક્યારે અમારું ડાંગે રહ્યો બબર તો આ ડાંગે ડૂબી થઈ છે અમારા ડાંગે તો વળી તો થાય નહીં નુકસાન તો બહુ ભારે થઈ ગયું છે તેને પગલે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના આસપાસના ગામોના ખેડૂતોની સ્થિતિ વિકટ બની છે અને આ વિકટ પરિસ્થિતિમાં સરકાર સહાય કરે તેવી હાલ જગતનો તાત આશા રાખી રહ્યો છે પસંદ નરેશ રાજુરા સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ સાણંદ